કેમ છો બાળકો મજામાં આજના વિડીયોમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગણિત વિષયની અંદર ચેપ્ટર સાત જગ અને મગ તેના વિશેનો આપણે અભ્યાસ કરીશું ધોરણ ત્રણમાં પણ આપણે આવી ગયું હતું તેમાં આપણને લીટર અને મિલી વિશેના એકમો વિશે આપણે સમજ મેળવવાની છે હવે બંને અને બન્નો પોતાની લગ્નતિથિ ઉજવે છે શું તમને ગયા વર્ષે બંનેના કુટુંબના લગ્ન યાદ છે જુઓ ધોરણ ત્રણ ગણિત ગમ્મત પાના નંબર એકસો ને ત્રેપન એમાં આપણે જે આવતું હતું ને જગ અને મગનો વટ તેમાં બંને અને બન્નો છે તેની વાત આવતી હતી બંને અને બન્નોએ પોતાના લગ્નના એક વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું એટલે કે પોતાની પોતાની લગ્નતિથિ ઉજવવા માગતા હતા અને તેણે જંગલના તમામ પ્રાણીઓને પોતાની લગ્નતિથિમાં જમવા માટેનું આમંત્રણ આપ્યું હતું અને તે ઉજવણી કરવાનું તેમણે નક્કી કર્યું હતું તેઓએ તેમના કુટુંબીજનો અને મિત્રોને આમંત્રણ આપ્યું એમના કુટુંબીજનો જે હોય એને અને એના મિત્રોને એમને એમણે આમંત્રણ આપ્યું તેઓએ ખાસ મીઠાઈ બનાવી ખીર બનાવી મીઠાઈમાં શું બનાવ્યું તો કે ખીર બનાવી બધા પ્રાણીઓ દોડતા કૂદતા અને પેટે સરકતા આવ્યા પ્રાણી હોય તો કોક પ્રાણી દોડતા હોય કોક કૂદતા હોય કોક પેટે સરકીને ચાલતા હોય બરાબર એ બધા જ પ્રાણીઓ છે તે બંને અને બંનો જે પોતાની વર્ષગાંઠ ઉજવે છે લગ્નતિથી ઉજવે છે તેમાં બધાને બંને અને બંનોએ આમંત્રણ આપ્યું હતું એટલે એમના કુટુંબીજનો પણ આવ્યા હતા અને એમના મિત્રો પણ આવ્યા હતા અને ત્યાં જમવામાં શું બનાવ્યું હતું તો કે મીઠી મીઠી ખીર બનાવી હતી એટલે બધા પ્રાણીઓ ત્યાં ગયા બંની અને બન્નો લાંબો જીવો એટલે કે હાથી છે બરાબર આ સસલા છે આ છે બધાએ શું કીધું જીરાભાઈએ બંની અને બન્નોને આશીર્વાદ આપ્યા કે તમે લાંબુ જીવો બધા ત્યાં આમંત્રણ બંની અને બંનોએ આપ્યું એટલે બધા છે તે પોતે એમની વર્ષગાંઠની પાર્ટીમાં પહોંચી ગયા હતા અને બધાએ શું કર્યું બંની અને બન્નોને આશીર્વાદ આપ્યા કે તમે લાંબુ જીવો હવે હાથી છે તે પચાસ લિટર ખીર પી રહ્યો છે પચાસ લિટર ખીર હાથી પી રહ્યો છે જીરાપ છે તે ખાલી જગ્યા લિટર પી રહ્યું છે તો આશરે જીરાપ છે તે પચીસ લિટર ખીર પીવે છે પછી ગાય છે તે ખાલી જગ્યા લિટર પી રહી છે એટલે ગાય છે તે પંદર લિટર ખીર પી રહી છે તમારે ત્યાં લખવાનું પછી ખિસકોલી આવી તે કહે હું એક લીટર ખીર નહીં પી શકું ખિસકોલી કે હું તો એક લીટર ખીર નહીં પી શકું મહેરબાની કરી અને મને માત્ર પાંચસો મિલી જ આપો એ કે મને પાંચસો મિલી જ ખીર આપું એક લીટર પી શકીશ નહીં ગધેડાએ પૂછ્યું પાંચસો મિલી ખીર એટલે ગધેડાને એમ હતું કે એક લીટર કરતાં પાંચસો મિલી મોટા છે પણ તમને બધાને ખબર જ છે ત્રીજા ધોરણમાં શીખી ગયા છીએ કે લીટર મોટો એકમ છે અને મિલી લીટર નાનો એકમ છે એટલે ખિસકોલીને લીટરમાં ખીર જોતી નહોતી એને માત્ર મિલીમાં જોતી હતી તો શું તે એક લીટરથી વધારે ન કહેવાય એવું ગધેડાએ પૂછ્યું ત્યારે શિયાળે જવાબ આપ્યો અહીં આવ ગધેડાની જેમ તું વર્તન ન કર એક લીટર એટલે એક હજાર મિલી તેથી પાંચસો મિલી એટલે અડધો લીટર એટલે કે એક લીટર બરાબર એક હજાર મિલી તો હજારના અડધા પાંચસો એટલે કે અડધો લીટર જ ખીર થાય બરાબર ડેડકો પોતાના નવ મિત્રો સાથે કૂદ્યો તેણે કહ્યું અરે અમારે દરેકને તો માત્ર સો મિલી જ જોશે કારણ કે ડેટકા તો નાના હોય એનું શરીર નાનું હોય એટલે એમણે કીધું કે અમને તો માત્ર સો મિલી જ ખીર જોશે એટલે કે એક ડેટકાને સો મિલી જ જોશે એટલે ડેટકા કેટલા હતા તો કે દસ ડેટકા હતા બરાબર આ રહી તમારી ખીર ખીર પીરસતા બિલાડી બોલી બિલાડી છે તે બધાને ખીર પીરસતી હતી અને તે બોલી તેણે દસ ગ્લાસ લીધા કારણ કે ડેટકા કેટલા હતા તો કે દસ હતા અને દરેક ગ્લાસમાં તેમણે સો મિલીટર ખીર ભરી એટલે હવે તમે વિચાર કરો કેટલી થશે દસ ડેટકાની દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંસી નેવું ને સો સો લીટર બરાબર એટલે કે સો મિલીટર ખીર છે એટલે કેટલી થશે તો સો મિલીલીટર ખીર છે એટલે એક હજાર મિલી ખીર થશે ગધેડાએ હું જઈને પૂછ્યું સો મિલીનો એક એવા દસ ગ્લાસ એટલે કુલ કેટલું થાય એટલે ગધેડાએ એવું પૂછ્યું કે સો મિલી છે એ કે સો મિલી ના એ કે એ દસ ગ્લાસ છે એટલે એ કે કે કેટલા થશે એ કે ત્યારે શિયાળાએ પોતાને શિયાળે બળાઈ મારવાનો બીજો મોકો મળ્યો તેણે કહ્યું અરે એ તો સાવ સરળ છે દસ વખત સો મિલી એટલે હવે તમે વિચાર કરો દસ વખત સો મિલી એટલે એક હજાર મિલી એટલે મિલીની બાજુમાં જે ખાલી જગ્યા છે આગળ ત્યાં તમારે એકડો ને ત્રણ મીંડા હજાર કરવાના બરાબર કેટલા લીટર થાય એટલે કે હજાર મિલી બરાબર કેટલા લીટર થાય તો કે એક લીટર એક લીટર બરાબર હજાર મિલી લીટર અને હજાર મિલી લીટર બરાબર એક લીટર બરાબર હવે તમે લખો દસ ગુણ્યા સો મિલી એટલે કેટલા થશે તો કે હજાર મિલી એટલે કે સો છે તે દસ વાર આવે એટલે કેટલા થાય તો કે હજાર મિલી એકડો ને ત્રણ મીંડા હજાર મિલી કારણ કે આ ચેપ્ટર છે તે ગુંજાસને લગતું છે એટલે ગુંજાસનો મોટો એકમ લિટર છે અને નાનો એકમ મિલી લીટર છે એટલે કે એક લિટર બરાબર એક હજાર લિટર બે લીટર બરાબર બે હજાર મિલી લીટર અને એનું ઊંધું પૂછે એક હજાર મિલીના કેટલા લિટર તો કે એક લિટર બે હજાર મિલીના તો કે બે લિટર તીતી ઘોડો બોલ્યો કીડીઓનું એક જૂથ આ તરફ કૂચ કરીને આવી રહ્યું છે એટલે તીતી ઘોડાએ કીધું કે કીડીનું એક મોટું જૂથ છે તે આ તરફ ચાલીને આવી રહ્યું છે બિલાડી ઉદાસ થઈને બોલી ખીર તો પૂરી થઈ ગઈ છે હવે આપણે શું કરીશું કારણ કે ખીર છે તે બિલાડી પીરસી રહી હતી અને ખીર કેવી હતી તો કે હવે પૂરી થઈ ગઈ હતી કીડી આવતી હતી બધા પ્રાણીઓએ ખીર પી લીધી ખાઈ લીધી પણ પછી જ્યારે કીડીઓ આવી રહી હતી ત્યારે બિલાડી એકદમ ઉદાસ થઈ ગઈ અને એમ બિલાડીએ કહ્યું કે અરે હવે આપણે એ લોકોને શું આપશું જમવાનું એ કે હવે ખીર તો બધી જ પૂરી થઈ ગઈ ખીર તો છે જ નહીં હવે પણ આપણે વિચારીએ તો કીડીઓને એટલી બધી ખીર જોશે નહીં કારણ કે કીડી નાની હોય તો એનું પેટ પણ નાનું જ હોય છે ચિંતા ન કરો તેઓ વધારે નહીં પીવે દરેકને માત્ર એક જ મિલી ખીર જોશે ખાલી એક મિલી ખીર જોશે હાથીએ પોતાના કાન વડે બિલાડીને આંસુ લૂછતા કહ્યું કે હું મારી ખીરમાંથી તેમને ભાગ આપીશ એટલે બિલાડીને એમ કીધું કે કારણ કે બિલાડીની હતું ત્યારે એણે એમ કીધું કે હાથીભાઈએ કે તમે ચિંતા ન કરો એને તો માત્ર ઓછી ખીર જોશે એક કીડીને એક મિનિટ ખીર જોશે કે હું મારામાંથી એમને આપીશ હાથીએ પૂછ્યું તમે બધા થઈને કેટલા છો કીડીઓને પૂછ્યું કે તમે બધી થઈને કેટલી કીડી છો તો કીડીએ કહ્યું અમે તો માત્ર હજાર છીએ કીડીઓ એવો જવાબ આપ્યો કે અમે હજાર કીડી છીએ એટલે કેટલી ખીર જશે એક કીડી એક મિલી પીવે તો હજાર મિલી જોઈ જાય હજાર મિલી એટલે કેટલા લીટર જોઈએ તો કે એક લીટર બિલાડી બોલી ઓહો એક હજાર આપણે હજાર કીડીઓને ખીર આપવી પડશે હાથીએ વિચારીને કહ્યું કંઈ વાંધો નહીં હું બધું સંભાળી લઈશ દરેક કીડી એક મિલી ખીર પીશે જેથી હજાર કીડીઓ પીસે તો હજાર ગુણ્યા એક મિલી બરાબર એક હજાર મિલી ત્યાં ખાલી જગ્યામાં તમારે લખવાનું એક હજાર મિલી અરે તેમને પણ દસ ડટકાઓ જેટલી જ ખીર જોઈએ કારણ કે દસ દેટકાઓને હજાર મિલી જોઈએ તો એટલી દસ ડેટકા જેટલી ખીર છે એ હજાર કીડીઓનું પેટ ભરાઈ જાય છે તેમાંથી બધી અરે તેમને પણ દસ ડટકાઓ જેટલી જ ખીર જોઈશે ગધેડાએ એવું કહ્યું બધી કીડીઓએ ખીર પી લીધી દરેક ખૂબ જ ખુશ હતી તેઓએ ગીત ગાય તથા નૃત્ય કરી અને લગ્નતિથી ઉજવી કારણ કે આમાં બધાના પેટ કેવા છે નાના નાના છે અમુકને વધારે જોઈએ લીટરમાં ખીર જોઈએ અમુકને મિલીમાં જોઈએ અને અમુક તો એક લીટરની અંદર હજાર કીડીઓ સમજી ગઈ ખીર માટે બરાબર દેટકા હતા એક ડેટકો સો મિલી ખીર પીતો હતો તો દસ દેટકાએ હજાર મિલી એટલે કે એક લીટર દસ દેટકા વચ્ચે એક લીટર ખીર જોઈએ અને કીડી છે એક કીડી ખાલી એક જ મિલી ખીર પીવે છે તો હજાર કીડીઓ થકી કેટલી ખીર થશે તો કે અને એક લીટર એટલે કે એક લીટરની અંદર હજાર કીડીઓ ખીર પી લીધી બધી કીડીઓ ખીર ખાધી બધા જો એમાં તમે જોઈ શકો છો ને ચિત્રની અંદર જીરાફ છે ડેટકો છે ગધેડો છે વાંદરા છે અમુક પેટે સરકતા પ્રાણીઓ છે કીડીઓ છે મકોડા છે આ બધા જ છે કોઈ પક્ષીઓ છે બરાબર આ બધા જ છે એ બધાએ સરસ રીતે ખીર પી લીધી એમનું પેટ સરસ રીતે ફૂલ કરી અને બધા ગીત ગાતા હતા નૃત્ય કરતા હતા અને એવી રીતે બંનેને લગ્ન લગ્નતિથી ઉજવી છે બરાબર ત્યાર પછી કોને એક લિટર ખીર જોઈશે તમને ખીર એક લિટર એટલે એક હજાર મિલી તમને ખીર ભાવે છે તમે તેને ઘરમાં શું કહો છો એટલે એમ કહે છે કે તમને લોકોને ખીર ભાવે છે તમે ખીરને શું કહો છો બીજું તો ઘણા શું કહેતા હોય ને દૂધ પાક પણ કહેતા હોય તમે કેટલી ખીર ખાઈ શકો છો એકસાથે તમે એક લીટર પાણી પી શકો છો તો કે ના મને લાગે છે કે હું તો એક લીટર પાણી પી શકીશ તો બાજુમાં જે છોકરો છે એ કહે છે કે હું તો ચારસો મિલી પી શકીશ બધા છે તે અલગ અલગ રીતે પાણી પી શકતા હોય હવે ગધેડો જુદી જુદી રીતે એક લીટર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે તમે તેને આ કોઠો પૂર્ણ કરવામાં મદદ કરો હવે આપણે અલગ અલગ કહીએ જો આપણે એક લીટર બનાવવાના છે એક લીટરના પહેલાં આપણે મિલી કરવાના એક લીટરના કેટલા મિલી થાય તો કે એક હજાર મિલી તો ઉપર આપણને પીળું બોક્સ ત્રણ આપેલા છે તો એમાં આપણે એક બસો પચાસ મિલી તમને કરેલું આપ્યું છે તો હજાર કરવા માટે તમારે હજાર મિલી કરવા માટે તમારે કેટલા જોશે તો કે એક બોક્સમાં પાંચસો મિલી અને બીજામાં બસો પચાસ મિલી બસો પચાસ મિલીને બસો પચાસ મિલી પાંચસો મિલીને પાંચસો મિલી બીજા એટલે હજાર મિલી થઈ ગયા હવે એની નીચે જુઓ બીજી ત્રણ પીડા ખાના છે એની નીચે એમાં તમને સો મિલી આપ્યા છે તો એક લીટર કરવા માટે કેટલા ઘટે તો કે નવસો મિલી ઘટે તો સો તો આપેલા છે તો એક આપણે પાંચસો મિલી કરશું અને એક ચારસો મિલી કરશું એટલે હજાર મિલી થઈ ગયા હવે તમારી જ ડાબી બાજુ ગધેડો છે ત્યાં એક ગુલાબી રંગના બે ખાના છે ત્યાં બે જ ખાના છે એમાં એકમાં તમને બસો મિલી આપેલું છે તો ન્યા તમે કેટલા મિલી હજી કરશો તો હજાર મિલી થઈ જશે તો કે આઠસો મિલી આઠસો ને બસો હજાર મિલી બરાબર થઈ ગયું ત્યાર પછી તમારી જમણી બાજુ જે ગુલાબી રંગના ખાના છે એમાં તો તમને આપેલું જ છે પાંચસો મિલી પ્લસ પાંચસો મિલી એટલે કે હજાર મિલી હવે બ્લૂ કલરની લાઈન છે એમાં ઉપરની સાઈડ બે ખાના છે એમાં તમને બે જ ખાના આપેલા છે એટલે પાંચસો મિલી અને પાંચસો મિલી અને નીચેની તરફ બ્લુ ખાના આપેલા છે એમાં પાંચસો અને બે વાર બસો પચાસ મિલી એટલે હજાર થઈ ગયા આ રીતે આપણે એક લીટર એટલે હજાર મિલીને તમે આ રીતે અલગ અલગ રીતે લખી શકો હવે આજુબાજુ જુઓ આ ચિત્રો જુઓ હવે આવી બીજી કઈ વસ્તુઓ છે કે જે પેકેટ અથવા બોટલમાં મળે છે તેની તમારી યાદી બનાવો એવી ઘણી વસ્તુ હોય છે કે જે આપણને બોટલમાં મળે અથવા પેકેટમાં મળે છે બરાબર જો એમાં તમને ચિત્ર આપેલા છે કોલ્ડ્રિંક્સ છે પછી સિરપ છે કેચપ છે પાણીની બોટલ છે દૂધની બાટલી છે આવી રીતે તમે ઘણી બધી વસ્તુઓ બજારમાંથી લાવો છો પેકેટ એક બજારમાંથી લાવો એમાં કેટલા પેકેટ મિલીમાં હોય અને કેટલા પેકેટ લિટરમાં હોય છે આ રીતે તમે અલગ અલગ વસ્તુ જોશો ત્યારે તમારે પેકેટમાં જોવાનું અમુક મિલી લીટરમાં હોય અમુક લિટરમાં હોય હવે આપણે ત્યાં જોઈએ જો પેલું દૂધ છે દૂધ કેટલું છે તો કે પાંચસો મિલી ત્યાર પછી પાણી છે તો એ એક લિટર કેચઅપ છે તો કે બસો મિલી સિરપ છે તો સો મિલી કોલ્ડ્રિંક છે તો એક લિટર આ રીતે તમારે બધા જ ખાનામાં દૂધ તમને લખેલું આપ્યું છે અને પછીના તમારે જે ચાર છે તે ખાલી ખાનામાં લખી નાખવાના છે બરાબર કારણ કે આ અમે સ્ક્રીન પર લખીએ છીએ એટલે આવી રીતે લખાણું છે પણ તમારે વ્યવસ્થિત રીતે એના ચારે ચાર ખાનામાં વ્યવસ્થિત સામે લિટર મી મળે કે મિલીમાં મળે એ લખી નાખવાનું પાણી છે તો એ આપણને સેમાં મળશે તો કે લિટરમાં પાઉંચ હોય પાણીનું પહેલાં આપણે પાઉંચ આવતા તો એ તમને મિલીમાં મળે પણ અત્યારે પાણીની બોટલ છે કેમાં હોય તો કે લિટરમાં એટલે એની સામે તમારે એક લિટર લખવાનું પછી કેચઅપ છે તમે જે સોસ ખાવ છો એમાં કેચઅપ છે એ મિલીમાં મળે તો બસો મિલી પછી સિરપ હોય તમને જ્યારે શરદી ઉધરસ થાય ત્યારે ડૉક્ટર જે સિરપ આપે ને બોટલ એ સો મિલીમાં હોય બરાબર આ રીતે તમે આ વિડીયો ખૂબ સરસ રીતે જોયો તે બદલ હું આપ સૌનો શ્રેયંત શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું હવે આપણે આ જ ચેપ્ટરના બીજા વિડીયોમાં ફરી મળીશું